હવે આગળ વાત કરીએ તો ગાંધીધામના પ્રતાપ સર્કલ ખાતે ડીઆઈજીપી બોર્ડર રેન્જ ચિરાગ કોરડિયાના હસ્તે પોલીસ ચોકીનું ઓપનિંગ કરાયું. ગાંધીધામના વિવિધદાતાઓના સહયોગથી એ ડિવિઝન વિસ્તારમાં આવેલ પ્રતાપ સર્કલ પર ગાંધીધામ માર્કેટ પોલીસ ચોકી બનાવાઈ હતી, જેનું આજે ડીઆઈજીપી પી બોર્ડર રેન્જ ચિરાગ કોરડિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ડીઆઈજીપી બોર્ડર રેન્જ દ્વારા દાતાઓનું સન્માન કરાયું હતું. ગાંધીધામ માર્કેટ પોલીસ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે ડીઆઈજીપી બોર્ડર રેન્જ ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી બનાવવાથી પોલીસની હાજરી સતત રહેશે તથા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકો પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવશે. આ કાર્યક્રમમાં ડીઆઈજીપી બોર્ડર રેન્જ ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીએસપી મુકેશ ચૌધરી સહિતના પોલીસ અધિકારી, પોલીસ કર્મીઓ, ચૂંટાયેલા હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, જેડેશ ટીવી, કચ્છ. ગાંધીધામની માર્કેટને એક ઈચ્છા પૂરી થઈ છે. પૂર્વ કચ્છની કાયદો વ્યવસ્થા અને પ્રત્યેક સંદેશ અને લોકોને શું માહિતી કે આ રીતે પોલીસને સહયોગ મળી? પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દાતાઓના સહયોગથી આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર્કેટ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ચોકી આ વિસ્તારમાં બનવાથી પોલીસની એક તો પ્રેઝન્સ વધશે અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે, માર્કેટ વિસ્તાર છે, લોકો ખરીદી માટે પણ આવતા હોય છે, એ અવર જવર પણ ખાસી રહેતી હોય છે, એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે. આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્તમ છે